नमस्ते मित्रों, हूँ फरी आपके समक्ष एक नवी प्रवृत्ति साथ उपस्थित थई छूं। मारुं नाम विभाकर भाविशा। आईडीएसएस अंतर्गत छेल्ला 15 वर्षोथी दिव्यांग बाळको साथे काम करूं छूं। हालमां जूनागढ़ जिल्लामां मांगरो बीआरसी क्लस्टर लीमड़ा मां आईडी टीचर तरीके फरज बजावुं छूं। અને પહેલામાં જે વિડિયો મેં તમારી સમક્ષ રજૂ કર્યો એમાં મેં તમને દિવ્યાંગ બાળકોના વાલીઓને માર્ગદર્શન, ઓટીઝમ બાળકો એટલે શું, પછી એમના લક્ષણો ક્યાં હોય, પછી જે બહુ વિકલાંગ બાળકો છે તો એ બાળકોને કેવી પ્રવૃત્તિ હોય, એટલે કે ઘરે રહે અને તમે કેવી કસરતો કરાવી શકો છો, ત્યાર પછી જે બાળકો દિવ્યાંગ છે એના મોટર સ્કિલ એટલે કે મોટા સ્નાયુઓને નાના સ્નાયુઓની એક્ટિવિટી જે હું જાણતી હતી એ તમારી સમક્ષ મેં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે। આજે એક નવી જ પ્રવૃત્તિ એટલે કે રિક્રિએશનલ સ્કિલની હું તમને બાળકો આ રિક્રિએશનલ સ્કિલથી બાળકો શું શીખી શકે છે એ થોડું કહીશ। તો રિક્રિએશનલ સ્કિલ એ નાના મોટા બધા જ માટે જરૂરી છે। રિક્રિએશનલ એટલે શું કે આનંદ મેળવવો, તમને જેનામાંથી આનંદ આવે છે એવી પ્રવૃત્તિઓ તમારે કરવી। તો એ કેમાંથી મળે તો જનરલી આર્ટ એન્ડ ક્રાફ્ટ। આજે હું તમને આર્ટ ઉપર જ આગળ લઈ જાઉં છું કે આપણે જાણીએ છીએ કે આપણા નોર્મલ બાળકો છે જે સ્કૂલોમાં જાય છે ત્યાં પણ વીકમાં 2-3 પીરિયડ આર્ટ એન્ડ ક્રાફ્ટના ગોઠવવામાં આવે છે। શા માટે? તો કે બાળકની અંદર જે છે એ આ પ્રવૃત્તિ દ્વારા એ બહાર કાઢે। ખાસ કરીને આર્ટ એન્ડ ક્રાફ્ટનો કન્સેપ્ટ તો એવો જ હોય છે કે એની ઇમેજિનેશન સ્કિલ છે એ ડેવલપ થાય। તો આપણા મંદબુદ્ધિ બાળકોમાં પણ એટલે કે દિવ્યાંગ બાળકોમાં પણ આ સ્કિલ જોવા મળે જ છે। હવે એ સ્કિલને બહાર કાઢવા માટે આપણે શું કરવું? તો આપણે એને જેમાં એને મજા આવે છે આનંદની સાથે આપણે એ સ્કિલને ડેવલપ કરવાની છે। તો આજે હું તમને આ બાળકો માટે અમુક પ્રવૃત્તિઓ બતાવું છું જે તમારા ઘરમાં જે વસ્તુ છે એનાથી થઈ શકશે અને એ ઉપરાંત એ કંઈક એક્સ્ટ્રા બનશે કે જેનાથી એ બાળકને ખુશી મળશે। તો જો હું અહીંયા લઈને આજે આવી છું, આ એક ફોટો ફ્રેમ છે, આ મેં ફોટો ફ્રેમ બનાવી છે એ ફક્ત અને ફક્ત પ્લેન પેજ છે, વ્હાઇટ કલરના સફેદ કલરના પ્લેન કાગળ છે, યલો પીળા કલરના કાગળ છે, લાલ કલરના કાગળ છે, એવા કલરિંગ કાગળ દ્વારા મેં આ ફોટો ફ્રેમ બનાવી છે। હવે જો આ ફોટો ફ્રેમ છે, મેં તો અહીંયા બસ એમનું નામ લખ્યું છે અને જેને બર્થડે વિશ કરવાનો છે એને મેં આપી છે, એની જગ્યાએ આપણે અહીંયા ફોટો ફ્રેમ ફોટો ચિપકાવી શકીએ તો કેવી એક યુનિક પ્રવૃત્તિ થઈ જશે અને જેને આપશો એના માટે પણ એ કેટલી સરસ લાગશે। તો જ્યારે આપણું કોઈ દિવ્યાંગ બાળક આ વસ્તુ કરીને આપશે ત્યારે ખરેખર ખૂબ જ સરસ લાગે છે। તો હું તમને આજે આ ફ્રેમ બનાવતા શીખું છું। બીજું એવી જ રીતના આવા જ કલરિંગ કાગળમાંથી જ આ એક અમ્બ્રેલા બનાવી છે। આવું તમે પણ શોકેસમાં થોડો સમય રાખો તો એ બાળક એ ખુશ થશે અને કોઈ આવીને પૂછે કે આ કોણે બનાવી છે ત્યારે તમે કહેશો કે આ તો આણે બનાવી છે મારા બાળકે, ત્યારે એને જે બધા પ્રશંસા કરશે એ સાંભળી અને ખુશી પણ થશે અને સાથે સાથે એનો આત્મવિશ્વાસ પણ વધશે। આવી બધી જ પ્રવૃત્તિઓ આર્ટ એન્ડ ક્રાફ્ટની આ હોળી છે, આ પ્લેન છે, આવું બધું બનાવી અને એને રમવાની ખૂબ મજા પડે છે અને આ બનાવવા માટે પણ તમને ખબર છે એનામાં નાના સ્નાયુનો વિકાસ થાય છે એટલે ફાઇન મોટર ગ્રોથ આવે છે અને બીજું શું છે એને છે ને આ બનાવવામાં એની ફાઇન મોટર તો ડેવલપ થાય જ છે પણ સાથે સાથે આ એક હેન્ડ કોઓર્ડિનેશન એટલે આંખ અને હાથનો સમન્વય પણ થાય છે જેથી કરીને એનામાં એક થોડીક સ્થિર થવાની એક સ્કિલ ડેવલપ થાય છે। તો હવે હું તમને આજે બતાવું છું કે આ ફ્લાવર કઈ રીતે બનાવ્યા છે તમે જોઈ શકો છો, ફ્લાવર એકદમ ઇઝી જ છે કાંઈ છે ને। પહેલાં તો તમારે એક આઉટલાઇન કાગળ લેવાનું છે A4 સાઇઝનું, પછી એને વચ્ચેથી ફોલ્ડ કરવાનું છે, પછી એના બે ભાગ પાડવાના છે, એ ભાગ પડી જાય આ ટાઈપના બે ભાગ પડી જશે, જો હું તમને બતાવું છું આવી રીતના એના બે ભાગ પડવાના છે તો આ જે પીસ બને છે એ પીસ પછી તમને આ ટાઈપનું તૈયાર થશે, પાછો એનો ફોલ્ડ કરવાનું છે એટલે આ ટાઈપનું પીસ તૈયાર થશે। આવી રીતના થયા પછી આપણે આ ફ્લાવર બનાવવા માટે
कागळ छे एने आवी रीतना अंदर वाळवानी छे नानी पट्टी तो आ रीतनी वारी पछी पाछो आने बहारनी साइड एवी रीतना करवानो ने प्रेस करतो जावानो छे घोड़ी पाड़ती जावानी छे आवी रीतना આપણે આ ફ્લાવર બનાવવાનું છે એકદમ ઈઝી છે અને આપણા બાળકને તો બનાવવાની ખૂબ મજા પડે છે આપણે મોટા હોય એટલે થોડું સ્પીડમાં થાય પણ બાળકને તો એમાં ટાઈમ પણ જશે અને બાળક સરસ રીતે બનાવશે જેથી કરીને બાળકને એમ થઈ જશે કે ના મેં કંઈક બનાવ્યું છે અને આપણને પણ એમ થશે કે ના ખરેખર સરસ વસ્તુ બની છે કેમ કે અત્યારે આપણે જાણીએ છીએ કે બધાને બર્થડે વિશ કરવો એવું અને જે વધારાની પટ્ટી હોય છે એને આપણે કટ કરી નાખશું અત્યારે આપણે જાણીએ છીએ કે બર્થડે વિશ કરવો અને એવું બધું બધાને બહુ ગમે છે તો એ વિશ કરવા માટે આપણે બહારની વસ્તુ લેવી એમાં અત્યારે લોકડાઉનના સમયમાં આવી રીતના મહામારીના સમયમાં તો એનાથી બેસ્ટ કે આપણે ઘરે કંઈક પ્રવૃત્તિ કરી અને હોમમેડ બનાવી અને એને આપીએ હવે આ રીતે પટ્ટી જ્યારે તૈયાર થઈ જાય છે તમે જોવો છો પછી આને પણ મિડલમાંથી વચ્ચેથી ફોલ્ડ કરવાની છે આવી રીતના ફોલ્ડ કરવાની છે જો આ પટ્ટી થઈ ગઈ પછી જોવાનું છે કે આપણે અહીંથી એને જોઈન્ટ કરી છે તો ત્યાં આપણે ગમ લગાવી દેવાનો છે અહીંથી આ જે પટ્ટી છે એની વચ્ચે એટલે આ આખી જોઈન્ટ થઈ જાય એટલે ફ્લાવર સરળતાથી બની જશે જો આ પટ્ટીને આપણે અહીંથી જોઈન્ટ ચોંટાડી દેવાની છે આ એક ચોટે છે ત્યાં સુધીમાં હું તમને બીજી પટ્ટી પણ એવી રીતના કરીને બતાવું જેથી કરીને આપણું ફ્લાવર સરસ બની જશે આ મેં પહેલેથી જ આ પટ્ટી વાળેલી છે આ પટ્ટી વળેલી છે હવે આ પટ્ટીને પણ આપણે સાઈડમાં જરા કાપડ રહી છે તો એને કટ કરી દઈશું અને પછી આને પણ વચ્ચેથી ફોલ્ડ કરી અને એને ચીપકાવી દઈશું જેથી કરીને ફ્લાવર બની જાય જો આ રીતનું ફોલ્ડ થઈ ગયું હવે આપણે આને ચીપકાવશું પટ્ટી ચીપકી ગઈ બે પાછી જોઈન્ટ થઈ ગઈ હવે ફક્ત શું કરવાનું છે તો જો ફક્ત ને ફક્ત આપણે થોડી વાર સુકાઈ એટલે બે મિનિટની રાહ જોઉં છું હમણાં સુકાઈ જાય એટલે આપણે એને પછી આ રીતના ધીરે 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 ખોલવાનું છે આપણે ચીપકાવ્યું છે એટલે જરા જોવું પડે છે સુકાઈ ગયું હોય તો તરત જ એ ફ્લાવર ખુલી જાય છે આવી રીતના આપણે આ ફ્લાવરને ખોલી અને પાછું એને અહીંયા ચીપકાવવાનું છે જોઈ લો કેવું મસ્ત ફ્લાવર બની ગયું છે હવે ફરી આપણે એને અહીંયા ચીપકાવી દઈશું આ ફ્લાવરને અને આ પાંખડીને આ પાંખોડી સાથે જોઈન્ટ કરી દેશું ને બની ગયું છે આપણું ફ્લાવર કમ્પ્લીટ જો આ ફ્લાવર છે કેવું બન્યું છે આ ફ્લાવર બની ગયા બાદ આવી જ રીતના હવે આપણે અહીંયા અંદર નાનું રેડ કલરનું છે તો એવું જ આપણે યલો કલરનું પણ બનાવી શકીએ છીએ પણ મારે તમને બીજી પ્રવૃત્તિ બનાવતા શીખવી છે એટલે હવે આને અહીંયા રાખું છું સાઈડ પર હવે હું તમને એક બીજી વસ્તુ શીખવાડું છું આ અમ્બ્રેલા તો કે અમ્બ્રેલા કઈ રીતે બનાવી છે તો અમ્બ્રેલા તો એકદમ ઈઝી છે પેલા આપણે સ્ટીક જોઈ લઈએ એક વાર સ્ટીક જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે સ્ટીક કઈ રીતે બનાવવાની થાય છે તો સ્ટીક પણ કઈ જ નથી એકદમ ઈઝી છે સ્ટીકને તમારે અહીંયાથી ક્રોસ આ એ ફોર સાઈઝનું પેજ લેવાનું છે પછી એને ક્રોસમાંથી ધીરે ધીરે પણ મજબૂત થોડીક કઠણ રહે એ રીતે ગોળ ગોળ વાળવાની છે જો દબાવવાની નથી પણ ગોળ ગોળ એ સ્ટીકને વાળવાની છે આવી રીતના એની ભૂંગળી તૈયાર કરવાની છે ભૂંગળી એટલે એટલે આવું આપણને મજા આવે બાળકોને પણ ગમે તો આપણને પણ ક્યારેક આપણે ફ્રી હોઈએ આવી પ્રવૃત્તિ કરીએ તો ગમે આમ પણ અત્યારે તમે આ ઇન્ટરનેટના જમાનામાં આપણે બધા મોબાઈલનો ખૂબ ઉપયોગ કરીએ છીએ તો મોબાઈલમાં પણ આર્ટ એન્ડ ક્રાફ્ટની ખૂબ સરસ એવી પ્રવૃત્તિઓ આવે
ઘર બગડે કે એવું વિચારા વગર આ બાળકને આપણે આવું કામ કરવા દેવું જોઈએ, જેથી કરીને એક્ટિવ રહે અને વ્યવસ્થિત રહે. હવે કઈ નથી, આને આપણે અહીંથી ચિપકારી દેવાનું છે. આ જે છેડો છેડો વધે છે એને જરાક ગમ લઈ કે ફેવિકોલ લઈ અને એને ચિપકારી દેવાનું છે. એ ચિપકી જશે એટલે તમારી આ સ્ટીક તૈયાર થઈ જશે. આ ચિપકી ગયું પછી જ્યાં ખૂણા વધે છે એને તમારે કટ કરી અને આની ચાર સ્ટીક બનાવી દેવાની છે. પછી ઉપર તમારે શું કહેવાય, પહેલાથી સ્કેચ પેનથી એનાથી ડેકોરેટ કરી દેવાનું છે. આ ભૂંગળી છે એને કટ કરી દે. થઈ ગઈ સ્ટીક તૈયાર. હવે આ સ્ટીક તૈયાર થઈ ગઈ. આવી રીતના આવી આપણે છેલ્લી સ્ટીક બનાવી એ બનાવી અને પછી આપણે એને આવી રીતના ફ્લાવર ચિપકાવી દેવાનો આની માટે. એટલે મસ્ત પછી આ કેકની ફોટો ફ્રેમ બની જાય છે. હવે હું તમને આઈડિયા આપું છું કે આ જે અમ્બ્રેલા કે છત્રી છે તો એ એકદમ ઈઝી છે. એ બનાવવા માટે તો શું, તમારે ફક્ત કલર વાળા કાગળ જોઈએ. આ મેં પહેલેથી જ કરેલા છે. આ કલર વાળા કાગળ છે એ કાગળને તમારે ફોલ્ડ કરવાના છે. આવી રીતના એક ફોલ્ડ કર્યો છે, રાઉન્ડ શેપમાં કટ કરી અને ફોલ્ડ કરવાનો છે. પછી પાછો આ રીતે ફોલ્ડ કરવાનો છે. જ્યારે આ રીતના ફોલ્ડ થઈ જાય છે આવી રીતના આપણે જે જે કલર અમ્બ્રેલાનો યુઝ કરવો હોય એ કલરના કાગળ લેવાના અને પછી એ રીતે તમારે ફોલ્ડ કરવાના છે. હવે હું તમને આમાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આને ચિપકાવવાનું ક્યાં છે. તો કે આવી રીતના જે આપણે અમ્બ્રેલાના ભાગ તૈયાર કર્યા છે તો એને ચિપકાવવાનું તમારે આ છે એની ઉપરની બાજુ છે. તો અહીંયા ત્યાં મારે ગમ લગાવી દેવાનું છે એટલે અમરેલા છે ને બરાબર ખુલશે. જો અહીંયા આમ રાખી અને આને આમ કરી અને આ બીજું શેપ એના જેવો જ લેવાનો છે અને એને અહીંયા ચિપકાવવાનું છે. આવી રીતના તમારે જેટલી અમરેલામાં કલર જોઈએ છે બધા લઈને ચિપકી જાય પછી આ રીતે ખોલી દેવાના છે અને આવી જ રીતે એક નાની સ્ટીક બનાવવાની છે અને એમાં ચિપકાવી દેવાનું છે જે તમે જોઈ જ શકો છો. એટલે આ રીતની પ્રવૃત્તિઓ બાળકને કરાવો તો આની આની ગમત સાથે જ્ઞાન મળે છે. જે આપણા વલ્ટા બુઢા કહેતા હતા એ જ રીતનું કે ગમત સાથે જ્ઞાન મળે તે બાળકને લાઈફ ટાઈમ યાદ રહે છે અને એનાથી એની શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. બસ આજનો મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું અને ફરીથી એક નવા વિચાર સાથે આવીશ. જય હિન્દ.